કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે 11મા ધોરણનું 12મું ચેપ્ટર છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી જીવો છે એની અંદર આગળ જઈએ છીએ આપણે. કે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર સૌથી અગત્યની વસ્તુ નામકરણ જે છે, અને પછી અગત્ય જે છે એના પછી રેઝોનન્સ ને આ બધી વસ્તુ આવશે. તો હવે નામકરણની અંદર દોસ્તો, આપણે લાસ્ટ ટાઈમ આલ્કેન સંયોજનોનું નામકરણ કર્યું. આલ્કેન સંયોજનનું નામકરણ થોડુંક મોટું છે એટલે ખાસ ધ્યાન રાખજો, આમ અતિશય અઘરું નથી, હોય આમ વ્યવસ્થિત જોવો તો સહેલું થઈ જાય એવું છે. હવે આપણે જોવાનું છે આલ્કિન સંયોજનોનું નામકરણ. આજે જોવાનું છે આલ્કિન સંયોજનોનું નામકરણ. ઓકે, તમારે નંબરિંગ આપવું હોય તો આપજો, પહેલું આલ્કેન, આલ્કિન સંયોજનોનું નામકરણ હવે આપણે જોઈએ છે. હવે આલ્કિન સંયોજનોના નામકરણની અંદર સૌથી પહેલાં તો કઈ રીતે લાગશે, તમને ખબર છે વર્ડ રૂટ, રૂટવર્ડ તમે કહેતા હતા એ જ, કે મૂળ કાર્બનની સંખ્યા જે હોય એની પાછળ કંઈક લાગે છે. મૂળ કાર્બનની સંખ્યા, આલ્કિન જે છે એટલે મૂળ કાર્બનની સંખ્યા, એટલે મૂળ નામની પાછળ ઇન લાગશે. મૂળ નામની પાછળ શું લાગશે? ઇન લાગશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, મૂળ નામની પાછળ ઇન લાગશે. ચાલો ફોર એક્ઝામ્પલ પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. CH2 ડબલ બોન્ડ CH2, બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો આલ્કિન સંયોજન કહેવામાં આવે છે. કેટલા કાર્બન છે બોલો? બે. બે કાર્બન તો ઇથેન આવે, ઇથેનની પાછળ ઇન એટલે શું થશે? ઇથિન. ચાલો બીજું આપણે જોઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2, ત્રણ કાર્બન છે એટલે પ્રોપીન કહેવામાં આવે છે. પ્રોપીન, ખ્યાલ આવ્યો. એના પછી CH3 CH2 CH ડબલ બોન્ડ આવું છે. તો આને બ્યુટીન કહેવાય. ઓકે, બરાબર છે, પણ થોડુંક અલગ છે CH ડબલ બોન્ડ CH અને CH3. તો આને પણ બ્યુટીન જ કહેવાય. ચાર કાર્બન એટલે બ્યુટ આવે, પાછળ ઇન લાગે એટલે બ્યુટીન થાય. હવે પણ આને બ્યુટીન કહેવાય, આને બ્યુટીન કહેવાય, બેના નામ સરખા હોય નહીં. ચાલો તો હવે નંબરિંગ કરવું જરૂરી છે. તો નંબરિંગ, કાર્બનને નંબરિંગ કરવાનું. દ્વિબંધ જે છે એને ઓછો નંબર આવવો જોઈએ. દ્વિબંધ એક ક્રિયાશીલ સમૂહ છે, ખ્યાલ આવે ને, એટલે આને નંબર ઓછો આવે ત્યાંથી 1, 2, 3 અને 4. ચાલો કેટલા નંબરિંગ થયું? 1, 2, 3 અને 4. ચાર કાર્બન થયા તો આનું નામ કહેવાનું. ચાર કાર્બન એટલે શું આવે? બ્યુટ. પછી વન ઇન, તમે કહેશો ડબલ બોન્ડ તો સર એક નંબર પર એ છે ને બે નંબર પર એ છે, બેમાંથી ઓછો કયો છે? એક નંબર, તો એને લેવાનો બ્યુટ વન ઇન. ખ્યાલ આવ્યો. આમાં નંબરિંગ ડાબાથી કરશું તો એ જ આવશે, અને જબ્બાથી કરશું તો એ જ આવશે, અને નંબર બે જ આવશે. અહીંયાથી કરશું તો એક અને બે નંબર આવશે, ખ્યાલ આવ્યો. એટલા માટે ગમે ત્યાંથી કરી શકો છો. આનું નામ થશે બ્યુટ ટુ ઇન, બ્યુટ વન ઇન, બ્યુટ ટુ ઇન. શું છે? બરાબર. CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2. ચાલો આમાં બે ડબલ બોન્ડ છે, લાંબામાં લાંબી શૃંખલા 1, 2, 3, 4 અને 5 કાર્બન છે, તો નંબરિંગ ક્યાંથી કરવું? ડાબાથી કે જબાથી? અહીંયાથી નંબરિંગ કરીએ તો દ્વિબંધને બે નંબર આવે, અહીંયાથી કરીએ તો એક નંબર આવે. સીધી જ વાત છે, ઓછો નંબર આવે ત્યાંથી જ નંબરિંગ કરવાનું છે. ચાલો ઓછો નંબર અહીંયાથી જ આવશે, 1, 2, 3, 4 અને 5. નામ શું થશે બોલો? પેન્ટ. હા, પણ આમાં બે ડબલ બોન્ડ છે, તો બે ડબલ બોન્ડ હોય તો શું કરવાનું? તો પેન્ટા લખવાનું. બે ડબલ બોન્ડ હોય ત્યારે પેન્ટા. કયા કયા નંબર ઉપર ડબલ બોન્ડ છે? 1 અને 3. 1, 3 ડાઈન, 2 ડાઈઇન, 2 વખત એટલે ડાઈ અને પછી ઇન, એટલે ડાઈન લખી દેવાનું છે. ડાયણ વાયણ નહીં લખતા, અને અહીંયા પેન્ટ નહીં, પેન્ટા લખવાનું. બ્યુટ હોય તો બ્યુટા લખવાનું, ખ્યાલ આવે ને. બે દ્વિબંધ હોય તોની વાત છે. ત્યારબાદ CH3 CH ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ CH. ચાલો આવું છે, આનું નંબરિંગ ક્યાંથી કરશું? ઊંધી થઈ ગઈ, 1, 2, 3 અને 4. ચાલો આનું નામ શું થશે? બ્યુટા 1, 2 ડાઈન, બ્યુટા 1, 2 ડાઈન. બે નંબર ઉપર છે, ખ્યાલ આવ્યો. આ રીતે ત્રણ હોય તો ટ્રાઇન કહી દેવાનું છે દોસ્તો. CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH CH2 CH3. બોલો ડાબાથી આલશું કે જબાથી આલશું? નંબરિંગ ક્યાંથી આલશું? ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7,
आठ अने नौ केम आ बाजू थी आप आ बाजू थी द्वि बने बे नंबर आए अँ आप एक बे ने त्रण नंबर आए एट्ले ओछो हो आप नंबरिंग चलो के कार्बन थे नौ एट्ले नौना नौना जो बे वक्त ने त्रण वक्त डबल बॉन्ड हो तरह पेन्ट हो तो पेन्टा ब्यूट हो तो ब्यूटा एवं लखवा चलो नौना कया कया नंबर पर बे पची चार अने छ ट्राइन नौना टू फोर सिक्स ट्राइन त्रण वक्त है ट्राइन ख्याल आ रीते हमें खास अगत्यनी वस्तु मोस्ट अने मोस्ट आईएमपी वस्तु जो है एट खास ध्यान रखो आम स्टूडेंट भूल करता हुए अमुक वक्त एट सी एच टू सी एच डबल बॉन्ड सी एच टू सी एच टू सी एच थ्री बोलो लांबा में लांबी श्रृंखला के कार्बन है दोस्त एक बे त्रण चार पाँच ने छ कार्बन की श्रृंखला है छ कार्बन की श्रृंखला कदाच आवी रीते लई लीधी तो मेन क्रियाशील समूह श्रृंखला में नहीं आवत अर्धो ज आए ख्याल आने एट्ले आ न चा मेन क्रियाशील समूह मेन हीरो है ये तो मेन श्रृंखला में होवज जइए ओके हाँ पहलू काम आप लांबा में लांबी श्रृंखला नक्की करने कार्बन की जयरे क्रियाशील समूह है हाजर आल्केन में तो शूत बदा कोई सीम्पल ज था क्रियाशील समूह नहीं आल्केन ज हो लांबा में लांबी श्रृंखला हाँ आम लांबा में लांबी श्रृंखला नक्की करवानी ज है पण लांबा में लांबी श्रृंखला नक्की करो पण क्रियाशील समूह साइड में रही जाता हो तो ये चाले नहीं तो थोड़ूक लेट गो थाय तो करवानू भले थोड़ी टूकी श्रृंखला थाय पण मेन हीरो जे छे मेन जे छे ने श्रृंखला में लेवो फरजियात छे ख्याल आयो ने मेन हीरो मेन क्रियाशील समूह श्रृंखला में आवो जो ख्याल आयो ने जान जाए तो वराजो साथ होवो जो ख्याल आयो ने हे एकादो जाने ओछो हो तो चाले ख्याल आयो ने पण मेन हीरो जे छे होवो ज जोईए एटले मैं हाँ थोड़ी श्रृंखला लांबी न थाय तो चालशे पण मेन क्रियाशील समूह श्रृंखला में आवो जोईए आवी गयो हवे आने नंबर ओछो आवे त्यांथी नंबरिंग करो क्रियाशील समूह ने नंबर ओछो आवे त्यांथी ओके क्यांथी ओछो आवशे नंबर अहींथी एक बे त्रण अने चार आवशे अहींथी ए पहेलो ज नंबर आवे तो अहींथी नंबरिंग नी शुरुआत करिए एक बे आवी रीते तो आ तो शाखा बनी गई तो शाखा नुं नाम पहेला लखवानुं शुं नाम थशे शाखा नुं बोलो टू इथाइल केटला कार्बन छे पांच एटले पेन्ट वन इन पेन्ट वन एन ख्याल आव एटले आ बधी बाबतों खास तमारे ध्यान राखवानो छे ओके चलो व्यवस्थित रीते लखी लो अने स्क्रीनशॉट लई लो चलो तो हवे अल्काइन संयोजनोनुं नामकरण आपणे जोवानुं छे अल्काइन अल्काइन एटले मूळ नामनी जो ट्रिपल बॉन्ड आवशे कार्बन ट्रिपल बॉन्ड कार्बन तो आने अल्काइन समूह कहेवामां आवे छे पहेलामां सी डबल बॉन्ड सी आवे छे आवुं लखी नाखजो अने अहींया मूळ नामनी पाछळ नामनी पाछळ आयन आवशे शुं आवशे आयन मूळ नामनी पाछळ आयन आवशे तो हवे आपणे जोईए तो आनी अंदरथी કે પહેલેથી જ જોઈ લઈએ આપણે ચાલો સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ આમાં એક કાર્બનવાળું ન આવે મિથેન હોય તો એક કાર્બન આવે પણ આલ્કાઇનમાં એક કાર્બન પોસિબલ જ નથી કેમ કે ટ્રિપલ બોન્ડ કરવાનું કોની વચ્ચે કરે એટલે અહીંયા ઇથેન ઇથેન પ્લસ આઈન એટલે ઇથાઇન ઇથાઇન આનું સામાન્ય નામ એસિટિલિન પણ છે ફરી એક વખત કહું છું સામાન્ય નામ છે એ રૂલ્સ પ્રમાણે ન હોય કોઈ એ ફિક્સ ન હોય કોઈ ખ્યાલ આવે તો એ એમ જ પાડેલા હોય છે ઉદાહરણ તરીકે હું તમને કહીશ કે હમણાં આપણે ભણશું તે કે સી એચ થ્રી સી ડબલ ઓ એચ છે ઓકે અને મિથેનો ઇથેનોઇક એસિડ કહેવાય એનું સામાન્ય નામ એસિટિક એસિડ છે ખ્યાલ આવ્યું તો જે આ જે છે એસિટિક એસિડ છે પછી એચ સી ડબલ ઓ એચ છે આનું સામાન્ય નામ ફોર્મિક એસિડ છે તો આ ફોર્મિક એસિડ નામ મિથેનોઇક એસિડ થાય કાયદે આયુપીએસી નામ આપણે જોઈશું પણ આ ફોર્મિક એટલે ફોર્માઇક આ કીડી 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 કવડે એટલે તમને બળતરા થાય ખબર ને એની એ એસિડ ઠાલવે છે આપણામાં એના પરથી કીડીને લેટિન ભાષામાં ફોર્માઇકા કહેતા તો કીડીમાંથી જે એસિડ આવ્યું એને ફોર્મિક એસિડ કહી દીધું આપણે ગુજરાતી હોત તો કીડી એસિડ નામ પાડે એટલે આ સામાન્ય નામ છે એનું કોઈ ફિક્સ હોય નહીં એટલે એ પાછા બધા જ યાદ ન રાખવાના હોય અમુક બે ત્રણ કે ચાર યાદ નામ રાખવાના હોય
ખ્યાલ આવ્યો? એટલે એ બધા જ નામ યાદ રાખવા જરૂરી નથી, પણ હું જેટલા લખાવું જેટલાના સામાન્ય નામ જનરલી તમારા સિલેબસમાં આવે છે એટલા તમારે યાદ રાખવાના છે, ખ્યાલ આવ્યો? એટલે બધા જ આયુપીએસસી નામ જે છે, સોરી, સામાન્ય નામ નથી યાદ રાખવાના, આયુપીએસસી નામ પણ કોઈ પણ પૂછી શકે તમને, ખ્યાલ આવ્યો? એટલે આ યાદ રાખવાનું જાણ. એટલે આનું નામ એસીટીલિન છે. બીજું, બધાની હિસ્ટ્રીમાં આપણે પડવાની જરૂરી નથી ક્યાંથી નામ આવ્યું તે. આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે એનું ફિક્સ ના હોય રહે. ત્રણ કાર્બન છે તો પ્રોપાઇન, પ્રોપેન અને પાછળ આઈન એટલે પ્રોપાઇન, CH3 CH2 C ट्रिपल बॉन्ड CH. હવે નંબરિંગ કરવું પડશે. કેમ? આમાં નંબરિંગની જરૂર જ નહોતી. તમે કહો અહીંયાથી તો થાય જ નહીં નંબરિંગ, ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર આવે ત્યાંથી જ કરવાનું, ખ્યાલ આવ્યો? એટલે વન નંબર પર જ હોય એટલે પ્રોપાઇન લખી દેવાનું. હા, અહીંયા નંબરિંગ આવશ્યક છે 2, 3 અને 4. બ્યુટ વન આઈન. ઓકે, આવું બની શકે વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય એટલે આની અંદર બ્યુટ વન આઈન બ્યુટ ટુ આઈન. એના પછી આપણે જોઈએ તો CH3 CH2 CH C ट्रिपल बॉन्ड C CH2 CH3. ચાલો, તો આની અંદરથી આપણે જોઈએ તો લાંબામાં લાંબી ટ્રિપલ બોન્ડને ઓછો નંબર ક્યાંથી આવે? 1 2 3 4. અહીંયાથી 1 2 ને 3, તો અહીંયાથી નંબરિંગ કરશું. 7 કાર્બન તો હેપ્ટેન, તો અહીંયા શું આવશે બોલો? હેપ્ટ થ્રી આઈન. એના પછીની વાત જે છે એ ખાસ જોજો કે એના પછી CH3 CH2 CH2 CH3 બોલો, બે વખત ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ છે, ક્યાંથી નંબરિંગ કરશું? ચાલો, તો પહેલી સાઈડથી જ આવશે, અહીંયા ઓછો નંબર આવે છે. બોલો કેટલા કાર્બન? 7 એટલે શું આવશે? હેપ્ટ, પણ હેપ્ટા લખશો. બે વખત હોય તો હેપ્ટા લખીએ, હેક્ઝા હેપ્ટા પેન્ટાઇન, બે વખત ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય ત્યારની વાત છે. ચાલો, કયા કયા નંબર પર છે? 1 અને 4 અને ડાય આઈન. અહીંયા આખું લખવાનું, અહીંયા ભેગું નથી લખવાનું, ખ્યાલ આવે? પહેલાં કેમ, પહેલાંમાં લખતા હતા ડાઈન લખતા હતા, આવું લખી દેતા હતા ડાઈન. તો આમાં ડાય આયન, ડાય અને પછી આઈન લખવાનું, આવી રીતે લખવાનું છે, નહીં તો ડાયન બાયન થઈ જશે. એટલે વ્યવસ્થિત આવું અલગ અલગ લખી દેવાનું છે. ડાય આઈન 3 હોય તો ટ્રાય આઈન લખી દેવાનું, 4 હોય તો ટેટ્રા આઈન લખી શકો છો, ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે તમારે આલ્કાઈન સંયોજનોનું નામકરણ જોવાનું. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ બંધ અને ટ્રિપલ બંધ ત્રિબંધ એક સાથે હોય ત્યારે ત્યારે શું થાય? એટલે એ ખાસ ધ્યાન રાખજો, બંને એક સાથે હશે, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બરાબર ખાસ તમારું માઇન્ડ અહીંયા રાખજો. સૌથી પહેલાં જો આવી રીતે લખું છું, CH2 CH CH2 CH ट्रिपल बॉन्ड CH. હવે પહેલું ઉદાહરણ છે, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ સાથે છે તો નંબરિંગ ક્યાંથી કરવું? હા, આપણે એવું કહેતા કે ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર આવે ત્યાંથી કરવો. આ બાજુથી નંબરિંગ કરીએ તો દ્વિબંધને ઓછો નંબર આવે, અહીંથી કરીએ તો ત્રિબંધને ઓછો આવે. તો પહેલાં વધારે મહત્ત્વ કોને આપવો, પહેલાં પ્રિફરન્સ કોને આપવો? તો એમના માટે તો પહેલાં પ્રિફરન્સ તમારે દ્વિબંધને આપવાનો. નંબરિંગની વાત કરું છું, નંબરિંગમાં પહેલાં પ્રિફરન્સ દ્વિબંધ, એટલે 1 2 3 4 5 6. જોજો, ખાસ ધ્યાન રાખજો, પહેલાં પ્રિફરન્સ દ્વિબંધને આપવાનું છે. એટલે આ રીતે થશે. તો આનું નામ શું થશે? કેટલા કાર્બન છે? 6, એટલે શું થશે? હેક્સ. પછી હા, હવે નામકરણ કરતી વખતે દ્વિબંધનું નામ પહેલાં આપી દેવાનું, ખાસ ધ્યાન રાખજો. દ્વિબંધને પ્રિફરન્સ એ પહેલાં આપવાનું અને એનું નામ એ પહેલાં લખી દેવાનું છે. એટલે હેક્સ 2 ઇન 2 ઇન અને 5 આઈન. 5 નંબર ઉપર આઈન છે, ખબર ને?
टू इन अने फाइव एन। चलो एना पछी बीजी बात खास ध्यान राखजो कि जयरे द्विबंध अने त्रिबंध साथ होय त्यारे बन्ने उछेड़ा पर छे तो नंबरिंग माटे प्रिफरेंस कोने आपवानुं द्विबंध ने पहला नाम कोनुं लखवानुं द्विबंध पछी कोनुं लखवानुं त्रिबंधनुं नाम लखवानुं। एना पछी धारो के आम आपेलुं छे तमने के सी एच सी एच थ्री सी एच टू सी एच डबल वन सी एच सी एच टू सी ट्रिपल वन सी एच। चलो आवी रीते आपेलुं छे। हवे जो हवे बन्ने छेड़ा पर हता बन्ने ने एक नंबर आवतो तो छेड़ा पूछड़ी पर हता बन्ने त्यारे प्रिफरन्स कोने आपवानुं हतुं द्विबंध ने। पण आ केस में एवुं छे जोजो खास एटला माटे भणवानुं छे एक ज होतो तो बहु वांधो न होतो एक ज वस्तु याद राखवानी हती पण आम अलग छे के ज्यारे त्रिबंध छेड़े होय अने द्विबंध अंदर क्यांक होय द्विबंध अहींया छेड़े नथी अंदर वच्चे क्यांक छे तो नंबरिंग में प्रिफरन्स त्रिबंध ने आपवानुं तो अहींयाथी नंबरिंग करवानुं वन टू थ्री फोर फाइव सिक्स सेवन। फरी एक वक्त कहूँ छूँ द्विबंध ज्यारे वच्चे क्यांक छे अने त्रिबंध पूछड़िए छे ख्याल आवो छेड़े छे त्यारे नंबरिंग नी शुरुआत त्रिबंधथी करवानी छे। ख्याल आवो जो द्विबंध अहीं होय तो आ द्विबंध अहीं पूछड़िए जतो तो कोई प्रश्न नथी तो अहींयाथी शुरुआत करवानी। केटला कार्बन थया बोलो सात सात एटले शुं आवशे हेप्ट। हाँ हवे नाम लखती वखते द्विबंध ज पहेला लखवानो फोर इन अने वन इन। आ ज्यारे तमे लखो छो ત્યારે પહેલાં દ્વિબંધનો વહીવટ પતાવવાનો પછી ત્રિબંધનો વહીવટ ખ્યાલ આવ્યો। હવે ત્રીજી વાત ધારો કે અહીંયા આમ આપ્યું છે સી એચ થ્રી સી એચ ડબલ વન સી એચ સી એચ ટુ સી ત્રિપલ વન સી એચ અને સી એચ થ્રી। હા પૂંછડીએ કોઈ પણ નથી તો તમને ખબર જ છે પ્રિફરન્સ કોને આપવાનું છે દ્વિબંધને જ આપવાનું છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને સેવન। અહીંયા શું આવશે બોલો હેપ્ટ હેપ્ટ ટુ ઇન ટુ ઇન ફાઇવ આઈન ટુ ઇન ફાઇવ આઈન ખ્યાલ આવું કરવાનું છે। હા આમ છે કદાચ સી એચ થ્રી સી એચ થ્રી દ્વિબંધ અહીંયા લખી નાખો સી એચ ટુ ડબલ વન સી એચ ટુ સી ત્રિપલ વન સી અને સી એચ થ્રી। હવે દ્વિબંધ આગળ છે અને ત્રિબંધ અંદર છે તો ખબર જ છે દ્વિબંધ જ આગળ હોય દ્વિબંધ જ પહેલાં નંબરિંગમાં આવે વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ। કેટલા કાર્બન થયા છ છ તો શું આવશે હેગ્ઝ હેગ્ઝ ટુ ઇન સોરી વન ઇન વન ઇન અને ફોર આઈન વન ઇન ફોર આઈન થઈ ગયું। એટલે આ રીતે છે ટૂંકમાં કન્ફ્યુઝ ન થાવ એટલા માટે પહેલાં કોને લેવાનું દ્વિબંધને જોજો બરાબર પહેલાં કોને લેવાનું દ્વિબંધને પ્રિફરન્સ આપવાનું। પણ એક જ સમય એવો છે કે જ્યારે તમારે ત્રિબંધને પ્રિફરન્સ આપવાનું ક્યારે જો અહીંયા દ્વિબંધને જ પ્રિફરન્સ આપ્યો અહીંયા દ્વિબંધને જ પ્રિફરન્સ આપ્યો અહીંયા પણ દ્વિબંધને જ પ્રિફરન્સ આપ્યો અહીંયા પણ દ્વિબંધને જ આપ્યો। એક જ સમય એવો છે કે જ્યારે દ્વિબંધ જે છે અંદરની તરફ હોય અને ત્રિબંધ પૂછડીએ હોય ત્રિબંધ પૂછડીએ હોય ત્યારે નંબરિંગ માટે ત્રિબંધથી શરૂઆત કરવાની। ખ્યાલ આવ્યો ત્રિબંધને ઓછો નંબર આવે ત્રિબંધ પૂછડીએ હોય ત્યારની જ વાત છે। ખ્યાલ આવ્યો એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એટલે આ ઇમ્પોર્ટન્ટ છે। ઘણી વખત એકલ દ્વિબંધ અને સિંગલ બંધ એટલે કે એક બંધ અને દ્વિબંધ અને ત્રિબંધ ત્રણેયના નામકરણ શીખો છો પણ એકલ બંધમાં તો વાંધો છે જ નહીં પણ દ્વિબંધ અને ત્રિબંધ જે છે જ્યારે ભેગું થાય છે ત્યારે આ વસ્તુ અગત્યની છે એટલે આ વ્યવસ્થિત રીતે જોઈ લેજો। ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે ક્રિયાશીલ સમૂહની આપણે વાત કરવાની છે। ક્રિયાશીલ સમૂહ એટલે શું હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આપણે આવીએ છીએ જોજો બરાબર એટલે વધારે વધારે અગત્યના ટોપિક હવે ધીમે ધીમે આવતા જાય છે અને હવે આ ક્રિયાશીલ સમૂહ જે છે એની વારંવાર જરૂર પડશે એટલે બરાબર ધ્યાન આપજો। ક્રિયાશીલ સમૂહનો ક્રમ પણ આવડવો જોઈએ તમને એટલે એના માટે મેં વ્યવસ્થા પણ તમારા માટે બહુ વ્યવસ્થિત રીતે કરી છે તો એ ક્રિયાશીલ સમૂહનો ક્રમ યાદ રાખવો અગત્યનો છે અને એના પ્રમાણે આખું નામકરણ ચાલશે। ક્રિયાશીલ સમૂહ કઈ રીતે આવે કઈ રીતે એને લખવા બહુ જ ડિટેલમાં અને વ્યવસ્થિત હું સમજાવીશ એટલે તમારે મસ્ત રીતે અહીંયા ધ્યાન આપવાનું છે। ચાલો તો ક્રિયાશીલ સમૂહનો ક્રમ બહુ અગત્યનો છે એટલે તમારે એવું હોય તો એક વખત એને ભણ્યા પછી
બે ત્રણ વખત કે પાંચ વખત લખવું જેથી ફટાફટ યાદ રહી જાય તમને, કારણ કે એનો ઉપયોગ બહુ જ થશે. તો ચાલો ક્રિયાશીલ સમૂહ કયા કયા આવે છે, તો પહેલાં હું તમને કહી દઉં જે છે એક એના માટે કી છે, બરાબર ધ્યાન આપજો. કુસલ્ફો કુરને કોલ કર, આ જે છે કૃષ્ણ ભગવાનના વખતની વાત છે, બરાબર છે. કુસલ્ફો ત્યારની લેંગ્વેજમાં વાત કરે છે કૃષ્ણ ભગવાન, કુસલ્ફો કુરને કોલ કર, કોન કાનાને ચોકોબાર ખવરાવે, ચોકોબાર ખવરાવે, કાનાને ચોકોબાર ખાવાનો વિચાર આવ્યો ત્યારે, ખ્યાલ આવ્યો. તો હા, અત્યારનો લેટેસ્ટ કાનો હતો, કુહ સલ્ફો કુરને કોલ કર, કોન કાનાને ચોકોબાર ખવરાવે. એટલે તરત જ તેના જે પ્રધાન હતો એને તરત જ કીધું, ઓ હોય કે એમાં શું, ઓ થાય એમાં શું, એમાં શું. અહીંથી તમે છે ને આલ્કિન અને આલ્કાઇનની શેરીમાં જતા રહો ત્યાં મળી જશે ચોકોબાર, ખ્યાલ આવ્યો ને. આલ્કિન અને આલ્કાઇનની શેરીમાં જતા રહો ત્યાં મળી જશે. ચાલો દોસ્તો, તો હવે શુભારંભ. કુહ, પહેલાં તો અત્યારે ખાલી હું ક્રિયાશીલ સમૂહ લખીશ, પછી એના ડિટેલમાં એક પછી એકને આપણે પકડી પકડીને જોવાના છે. કુ એટલે સી ડબલ ઓ એચ, સલ્ફો એસઓ થ્રી એચ, કુર સી ડબલ ઓ આર, કોલ સીઓસીએલ, કોન કરનું કાંઈ નથી, કોન કાનાને, કાનાને સીએન કાના, ચો ચો એટલે સીએચઓ, કો કો ઓ બારનું કાંઈ નહીં, બારમાં થોડું જોવાય. હવે ઓ ઓ એચ, થાય એસ એચ, એમમાં એન એચ ટુ, આલ્કિન સી ડબલ બોન્ડ સી, આલ્કાઇન સી ટ્રિપલ બોન્ડ સી, ખ્યાલ આવ્યો. અને હવે બીજા શાખા તરીકે વર્તે છે તે સંયોજન, શાખા તરીકે કોણ કોણ વર્તે છે, શાખા તરીકે વર્તા જે સમૂહ જે છે તે, એમાં પહેલા તો હેલોજન, હેલોજન, હેલોજનમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન, પછી એનઓ ટુ, આ બધા જે છે નાઇટ્રો, નાઇટ્રો સમૂહ કહેવામાં આવે છે નાઇટ્રો, પછી નાઇટ્રોસો પણ આવે છે પણ એનો બહુ ઉપયોગ નથી એટલે આપણે નહીં લઈએ, પછી ઓક્સિજન ઇથર, પછી ઓ એચ ઓ આર જગ્યામાં તમને ખ્યાલ આવી જાય, તમે થોડુંક નીચે લખી લેજો, અહીંયા તમને કદાચ ન દેખાય એટલે હું અહીંયા સાઈડમાં લખું છું. ઓ આર એટલે આલ્કોક્સી, ખ્યાલ આવ્યો. આલ્કોક્સી જોકે આ બે એક જ છે, ઇથર જ છે આ બે, ખ્યાલ આવ્યો. ચાલો ને આ એક જ રહેવા દો ને, વાંધો નહીં. ઓ આર હોય, ઓ આર અથવા તો આ જ આલ્કોક્સી, થાયો ઇથર, થાયો ઇથર. ઘણી જગ્યાએ ઘણા મટીરિયલની અંદર અહીંયા અહીંયા આપેલું છે, અહીંયા ઓક્સિજન અને પછી અહીંયા સલ્ફર, ઓકે, એટલે કે ઇથર અને થાયો ઇથર, પણ જે છે તમારે અહીંયા લઈ લેવાનું છે, કેમ કે અહીંયા ક્રિયાશીલ સમૂહમાં રેગ્યુલર અહીંયા ક્યાંય જરૂરિયાત નહીં પડશે નહીં, ખ્યાલ આવ્યો. એટલે અહીંયા લઈ લેવાનું છે અને શાખા તરીકે તો તમને નામકરણની અંદર સરળતા પડશે. ચાલો, તો હવે એઝ એ ટેક્સ્ટબુક અહીંયા તમારે એની બ્રાન્ચ એઝ એ બ્રાન્ચ લેવાના છે એટલે શાખા તરીકે લેવાના છે. તો સૌથી પહેલાં કોણ આવશે, ચાલો, હા, વચ્ચે એક મિત્રને મૂકી દેવાનું છે કે જે છે એનહાઇડ્રાઇડ છે, એનહાઇડ્રાઇડ, એનહાઇડ્રાઇડ એટલે સી ડબલ બોન્ડ ઓ, ઓ સી ડબલ બોન્ડ ઓ, આવું આવું, એટલો આટલો અલગ છે એનહાઇડ્રાઇડ, અલગ નોટ છે. ચાલો, સૌથી પહેલાં કોણ આવશે, કુહ સલ્ફો કુરને કોલ કર, કોન કાનાને ચોકોબાર આપે, ઓ થાય એમાં શું, આલ્કિન આલ્કાઇનની શેરી. શાખા તરીકે કયા કયા ક્રિયાશીલ સમૂહ વર્તે છે, હેલોજન નાઇટ્રો ઇથર આલ્કોક્સી, ઇથર અને આલ્કોક્સી એક જ થશે અને થાયો ઇથર, મોસ્ટ ઓફ આ બે આ ત્રણનો યુઝ થશે આપણે વધારે, શાખા તરીકે વર્તે છે તેની વાત કરીએ તો, ખ્યાલ આવ્યો.
એટલે આટલી વસ્તુ. હા, તમારે ક્રિયાશીલ સમૂહની અંદર અહીંયા મૂકવા હોય તો અહીંયા ઓક્સિજન અને અહીંયા થાયો ઇથર મૂકી શકો છો, પણ એની કોઈ જરૂર નથી, ખ્યાલ આવ્યો? એટલે આ રીતે થશે. તો આટલો ક્રમ જે છે એ મોસ્ટ અને મોસ્ટ ટાઈમ્પી છે, મસ્ત રીતે તમારે યાદ રાખી લેવાનો છે, લખી લો નોટની અંદર ક્રિયાશીલ સમૂહ. ચાલો, તો પહેલાં હવે આપણે કાર્બોક્સિલિક એસિડથી સ્ટાર્ટ કરીએ છીએ. કાર્બોક જો સૌથી પહેલો, સૌથી વધારેમાં વધારે ક્રિયાશીલતા કોની છે? કાર્બોક્સિલિક એસિડ. હવે ડિટેલમાં ક્રિયાશીલ સમૂહ આવે છે એટલે બરાબર ધ્યાન રાખજો. જો આ ક્રિયાશીલ સમૂહનું એક એકનું અલગ અલગ વ્યવસ્થિત લઉં છું, ભલે વાર લાગશે થોડી, ચેપ્ટરમાં ઘણી વાર પણ લાગશે, ઘણા બધા વિડીયો બનશે, પણ તમને બહુ જરૂરી છે અને અગત્યની વસ્તુ છે. કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યાં સુધી ભણશો ત્યાં સુધી નામકરણ આવશે જ. એટલે નામકરણ જો તમને આવડે છે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બહુ મજા આવશે તમને. એટલા માટે આની અંદર જે તમારું માઇન્ડ કોન્સન્ટ્રેટ વ્યવસ્થિત રાખજો અહીંયા, એટલે તમને વધારે મજા આવે અને આવડી પણ જાય બધું. તો કાર્બોક્સિલિક એસિડનું નામકરણ કરીએ છીએ કારણ કે એની ક્રિયાશીલતા સૌથી વધારે છે, એટલે આપણે પહેલાં લઈએ છીએ. આપણે છે ને ક્રિયાશીલતા પ્રમાણે જ હવે નામકરણ હું કરાવીશ તમને. કાર્બોક્સિલિક એસિડ, પછી સલ્ફોનિક એસિડ, પછી એનહાઇડ્રાઇડ, એવી રીતે. એટલે તમને થોડુંક યાદ પણ રહેતું છે, એક સાથે તમારે યાદ ન રાખવું પડે એટલા માટે યાદ પણ રહેતું છે. ચાલો, તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું નામકરણ. તો એ કાર્બોક્સિલિક એસિડને કઈ રીતે લખવામાં આવે છે? તો આમ લખવામાં આવે છે, આર સી ડબલ ઓ એચ, જોજો બરાબર, આમ લખવામાં આવે આર સી ડબલ. પણ એને ડિટેલમાં કેમ લખાય, આ ખાસ અગત્યની વસ્તુ છે. આર સી ડબલ વોન્ડ ઓ અને અહીંયા ઓ એચ, એટલે ખરેખર આમ હોય છે. અને આવું વિચારે ઓ ઓ અહીંયા સી ઓ અને એચ, નહીં આવું નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, આનું બંધારણ રેગ્યુલર બંધારણ આવું આવે, સી ડબલ બોન્ડ ઓ અને ઓ એચ, એટલે કાર્બનની ચાર સંયોજકતા થઈ ગઈ. જોજો તમે, હજુ આને વ્યવસ્થિત લખવું હોય તો અહીંયા ઓ સાથે એચ, હાઇડ્રોજનની એક સંયોજકતા, ઓક્સિજનની બે સંયોજકતા છે. આર એટલે શું છે? આર આર એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, હમણાં લઈએ છે આર તરીકે અલગ અલગ સંયોજન. હા, આની અંદર મૂળ નામની પાછળ અહીંયા જ લખી દઉં છું, મૂળ નામની પાછળ ઓઇક એસિડ લાગશે. ઓઇક એસિડ, મૂળ નામની પાછળ શું લાગશે? ઓઇક એસિડ લાગશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આનું મૂળ નામ હોય જે કંઈ પણ છે એની પાછળ ઓઇક એસિડ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. આર તરીકે આપણે મિથેન લઈએ તો કઈ રીતે થશે? જોજો બરાબર, મિથેન એટલે મિથેન સી એચ ફોર હોય, એક એચ નીકળીને આ આખું પરચુરણ જોડાઈ જાય, એટલે અહીંયા સી ડબલ ઓ એચ. સમજ પડી તમને? આપણે આરની જગ્યાએ, મેં આ આરની જગ્યાએ મેં સી એચ થ્રી મૂક્યો છું, ખ્યાલ આવ્યો? ચાલો, તો ટોટલ કાર્બન કેટલા થયા? બે. બે કાર્બન હોય તો મૂળ નામ શું આવે? ઇથેન આવે. ઇથેનની પાછળ ઓઇક એસિડ, એટલે શું થશે? જોજો શાંતિપૂર્વક જોજો, મજા આવે એવું કામ છે અને આરામથી યાદ રહી જશે. આ ટ્રિકથી હું જે રીતે યાદ રાખાવ એ રીતે યાદ રાખો, આ બધું તમને ફૂલ ફોર્મ યાદ રાખો અને સામાન્ય નામ પણ લેતો જઈશ, 100% તમને આવડી જશે, પણ ધ્યાન અહીંયા હોવું જોઈએ. કેટલા કાર્બન છે? બે કાર્બન. બે કાર્બન એટલે શું આવશે બોલો? ઇથેન, અને પાછળ ઓઇક એસિડ એટલે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ થઈ ગયું. હા, આનું સામાન્ય નામ જે છે, સામાન્ય નામ, આપણે વાત થઈ ગઈ હતી એસિટિક એસિડ છે, સામાન્ય નામને હું કાઉન્સમાં લખીશ એટલે તમે એને સમજી લેજો આ સામાન્ય નામ છે. દર વખતે, ખ્યાલ આવો, આ એવો નિયમ નથી કે સામાન્ય નામ કાઉન્સની અંદર લખવું, પણ આ તો દર વખતે લખવું નહીં કે આ સામાન્ય નામ છે એમ. ઓકે, એટલે સામાન્ય નામ છે. બધાના સામાન્ય નામ નહીં હોય, અમુકના હશે ને જેને યાદ રાખવા પડે એવા છે એ જ હું તમને કહીશ. આને કહેવાય એસિટિક એસિડ. મંચુરિયન ખાવા જાઓ છો તમે, એમાં સાથે આપે છે પેલું પાણી જેવું એક ચટણી આપે, અલગ બે ત્રણ પ્રકારની ચટણી આપે છે. એની અંદર વ્હાઈટ કલરની જે છે, વ્હાઈટ કલર પાણી જેવું ખાટું ખાટું લાગે એ વિનેગર છે, અને વિનેગર જે છે એ એસિડિક એસિડ છે, એસિડ જ છે, ખ્યાલ આવો ને. એટલે આ એસિડિક એસિડ ઇથેનોઇક એસિડ. હવે એક જ કાર્બન લઈશ, આર તરીકે હું એચ લઈ લઉં, તો એચ લઈ લઉં તો સી ડબલ ઓ એચ. તો કેટલા કાર્બન થયા? એક જ. એક જ કાર્બન થયો તો શું કહેવાય એને? મિથેનોઇક એસિડ. શું કહેવાય આને? મિથેનોઇક એસિડ. આનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ,
सामान्य नाम शू है फोर्मिक एसिड। चलो एना पछी आपणे आगळ जईए तो CH3 CH2 COOH केटला कार्बन छे त्रण तो प्रोपेनोइक एसिड आनु सामान्य नाम थाय छे प्रोपियोनोइक एसिड। અહીંયા સુધી સામાન્ય નામ યાદ રાખજો ને બધાના નહીં યાદ રાખતા, કેમ કે વધારે ડિટેલમાં હજી આનું આખું એક ચેપ્ટર આપણે ભણવાનું થશે। ત્રણ જ વસ્તુ કાર્બો આલ્ડિહાઇડ કિટોન કાર્બોક્સિલિક એસિડ ત્રણ જ સમૂહ હોય ત્યારે એની વધારે ડિટેલમાં અભ્યાસ કરશું આપણે, બારમા ધોરણમાં આવશે ત્યારે ખ્યાલ આવો। એટલે અત્યારે જે જરૂરી છે એ વસ્તુ હું કહું છું, આપણે આ બધી વસ્તુ યાદ રાખવી વારંવાર જરૂર પડે એવી છે બધી। હવે આગળ CH3 CH2 CH2 COOH કેટલા કાર્બન થયા દોસ્ત? ચાર। ચાર તો શું થશે? બ્યુટેનોઇક એસિડ। હવે બીજી એક વાત એમ પણ કહું તમને, આમાં બ્યુટેનોઇક એસિડ લખું પણ બ્યુટેન વન ઓઇક એસિડ આવું લખવાની જરૂર નથી। કેમ કે આ COOH ક્રિયાશીલ સમૂહ છે ને પૂછડી જશે, જો છેડે જશે ગમે ત્યાં। હા એ વાત સાચી છે, તમે જો ડબલ બોન્ડ હોય ને તો વચ્ચે ક્યાંક હોય, ખ્યાલ આવે, ટ્રિપલ બોન્ડ હોય તો વચ્ચે ક્યાંક હોય, પણ COOH સમૂહ એક એવો છે, ઘણા સમૂહ એવા આવશે કે એ પૂછડી જ હોય, આ છેડે જ હોય। હવે વચ્ચે મારે લખવો છે COOH તો હું લખી શકું છું COOH અહીંયા CH2 આવી રીતે પોસિબલ નહીં બને, કારણ કે આ એચ વધી જાય ને એવું બધું લોચાલાપચી થાય એટલે ન મજા આવે, ખ્યાલ આવવાને। એટલે હવે આ બ્યુટેન 1 ઓઇક એસિડ લખવાની જરૂર નથી, બ્યુટેન 1 ઓઇક એસિડ લખી દો। હા 1 ઓઇક એસિડ લખ્યું તો ખોટું નથી, સાચું જ છે, પણ લખવાની જરૂર નથી, બ્યુટેન 1 ઓઇક એસિડ સીધું જ। ઓકે ચાલો હવે 5 CH3 CH2 5 કાર્બન હોય તો પેન્ટેનોઇક એસિડ, 6 કાર્બન હોય તો હેક્ઝેનોઇક એસિડ। ઓકે અગાડી ચાલીએ આપણે, બોલો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે દોસ્ત? જો 1 2 3 4 5 6 કાર્બન છે, લાંબામાં લાંબી શૃંખલા 6 કાર્બનની છે, તો આ 6 કાર્બન જે છે પણ આ 6 કાર્બનની શૃંખલા લઈ પણ લીધી, ચાલો આમ લઈ પણ લીધી, પણ મેન હીરો મેન ક્રિયાશીલ સમૂહ વરાજો જે છે એ ધ્યાનમાં આવતો જ નથી તો ચાલે જ નહીં, શૃંખલામાં મેન શૃંખલામાં આવતો જ નથી, સાઈડમાં રહી જાય, તો આને શૃંખલામાં લો તો આમ લો તો 6 કાર્બન થાય છે, અને અહીંથી આમ લો તો 1 2 3 4 5 ભલે એક કાર્બન ઓછો થાય પણ મેન હીરો શૃંખલામાં હોવો જોઈએ, મેન ક્રિયાશીલ સમૂહ જે છે એ શૃંખલામાં હોવો જોઈએ, એટલે તમારી મેન શૃંખલા જે છે આવી કંઈક થશે, આમ આમ થશે। અને નંબરિંગ શૃંખલામાં જે કાર્બન છે હા તો ત્યાંથી જ કરવાની, શૃંખલાને ઓછો નંબર આવે તે રીતે જ, તો ચાલો આમાં કાર્બન છે તો અહીંયાથી નંબરિંગ શરૂઆત કરવાની, 1 2 3 4 અને 5 ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર આવવો જોઈએ, તો આ બ્રાન્ચ બની ગઈ, શાખા બની ગઈ, શું નામ થશે બોલો? 2 ઇથાઇલ કેટલા કાર્બન છે બોલો? 5, તો શું આવશે? પેન્ટેનોઇક એસિડ ચાલો હવે COOH CH2 CH2 CH3 અહીંયા લખું છું CH2 CH3 અને અહીંયા લખી દઉં COOH। ચાલો લાંબામાં લાંબી શૃંખલા કેટલી થઈ? 1 2 3 4 5 6 અને 7 સાત કાર્બન થયા અહીંયાથી, તો આ 7 કાર્બનવાળી આમ શૃંખલા લઈશ તો 1 COOH શૃંખલામાં આવશે પણ બીજો નહીં આવે, 2 હોય તો 2 આવવા જોઈએ, તો બીજો શૃંખલામાં લાવવા માટે શું કરવાનું? તો આ શૃંખલા લેવાની, આમાં કેટલા કાર્બન થયા? 1 2 3 4 5 6 જ થયા, આમ જાવ તો 7 થતા હતા, ભલે એક ઓછો થાય પણ બંને શૃંખલામાં આવી ગયા। ઓકે ચાલો આ શાખા થઈ ગઈ, હવે નંબરિંગ ક્યાંથી કરવું? ડાબાથી કે જબાથી? COOHને ઓછો નંબર આવે અહીંયાથી, COOHને 1 અહીંયાથી, COOHને 1 નંબર આવે, હવે તો 2 ને 2 બાજુથી સરખો જ નંબર આવે છે, તો શાખાનો નંબરિંગ જોવાનું,
नहीं तो पहलू काम क्यों करवानू, क्रियाशील समूह ने नंबर ओछो आवो जोईए। पण क्रियाशील समूह ने तो बन्ने बाजू थी सरखुज छे, बे बाजू थी सेम छे, तो हवे आने अहींयाथी आवो जोईए, एक बे त्रण चार पांच अने छ शाखा ने ओछो नंबर आवो जोईए, एटले टू इथाइल। पण हवे आ बे छे, बे होय तो केटला कार्बन थया छ, एटले हेक्सेन, हेक्सेन ओके, डायओइक एसिड, डाय डायओइक एसिड, डायओइक एसिड એટલે ડાયઓઇક એસિડ, અથવા આમ પણ લખી શકો ટુ ઇથાઇલ કયા કયા નંબર ઉપર છે, વન અને સિક્સ એટલે હેક્ઝેન, વન સિક્સ ડાયઓઇક એસિડ, વન સિક્સ ડાયઓઇક એસિડ, ખ્યાલ આવ્યો, टू इथाइल हेक्सेन वन सिक्स डायओइक एसिड, એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। ખાસ અને ખાસ દોસ્તો ધ્યાન આપજો, આ વન સિક્સ ન લખો તો ચાલે, કેમ કે બે પૂછડીએ જ હોય સી ડબલ ઓ એચ, એટલે વન સિક્સ લખો તો વાંધો નહીં, અને સીધું હેક્સેન ડાયઓઇક એસિડ લખી દો તો એ ચાલે, એટલે બે સી ડબલ ઓ એચ હોય ત્યારની વાત છે। થોડીક એક એક્સ્ટ્રા વાત કરી લઈએ, ખ્યાલ આવ્યો, વધારે પડતી રીતે એક્સ્ટ્રા, એના કરતાં એક્સ્ટ્રા નામકરણ છે પણ એની બહુ ઓછી જરૂર છે એટલે નહીં લો, પણ થોડુંક એક જરૂરીવાળું છે લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો આમનો, ચાલ તો એક નામ એવું આપું છું કે જેની અંદર સી એચ થ્રી, સી એચ ટુ, સી ડબલ ઓ એચ, અહીંયા સી એચ ટુ, સી એચ, સી ડબલ ઓ એચ, સી એચ ટુ, સી ડબલ ઓ એચ, ચાલો ત્રણ સી ડબલ ઓ એચ છે, કોને તમે શૃંખલામાં લેશો, આ દેખાતો હશે ને તમને, અહીંયા સી ડબલ ઓ એચ લખ્યું છે, ખ્યાલ આવે, ચાલો હવે હવે આ આ બંનેને શૃંખલામાં લઈએ તો આ શૃંખલા થાય, આ બંનેને લઈએ તો આ શૃંખલા થાય, આ બંનેને લઈએ તો આ શૃંખલા થાય, અત્યાર સુધી એક હોય તો એને શૃંખલામાં, મેઇન શૃંખલામાં લેતા, બે હોય તો બંનેઓને લઈ લેતા ભલે શૃંખલા ટૂંકી થાય, પણ હવે ત્રણ આવ્યા તો ત્રણ તો એક સાથે કેમ મેળ પડે દોસ્ત, આ બેને લઈ શકું શૃંખલામાં, કાં આ બેને લઈ શકું, કાં આ બેને લઈ શકું, તો એવા બેને લઈ લો કે જેથી મોટી શૃંખલા થાય, આ બેને લઈએ તો એક બે ત્રણ ચાર કાર્બન, આ બેને લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ, છ કાર્બન, ચાલો આ મેઇન શૃંખલા લઈ લઈયા, પણ તો આ સાઈડમાં રહી જાય છે નહીં, જ્યારે ત્રણ સી ડબલ ઓ એચ હોય અને ત્યારે ત્યારે જોજો બરાબર ધ્યાન રાખજો, તો ત્રણે ત્રણમાંથી કોઈ નથી લેવાના, એક બે ને ત્રણ કોઈ નહીં લેવાના, ચાલો તો હવે આ શૃંખલા મેઇન થઈ ગઈ, આ મેઇન શૃંખલા થઈ ગઈ, ખ્યાલ આવે, તો હવે આને આ શાખા તરીકે વર્તે છે એવું વર્તન કરો, શાખા તરીકે, તો અહીંયાથી એક બે ત્રણ અને ચાર, અહીંયાથી નંબર આપીએ ને તો એક બે ને ત્રણ, તો શાખાનો નંબર એક અને ત્રણ આવે, અહીંયાથી આપીએ તો એક અને બે આવે, તો કેટલા કાર્બન થયા, ચાર, ચાર તો શું આવે, બ્યુટેન, બ્યુટેન કયા કયા નંબર પર છે, વન ટુ ફોર, ટ્રાય, ટ્રાય લખવાનું, હવે અહીંયા ઓઇક એસિડ નથી લખવાનું, ટ્રાય ઓઇક એસિડ લખવાનું નથી, જોજો બરાબર, કેમ કે આપણે સી ડબલ ઓએચને તો બહાર મૂકી દીધા છે, મેઇન શૃંખલામાં છે જ નહીં, એટલે ટ્રાય નવું નામ આપવાનું, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, વન ટુ થ્રી, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, ખ્યાલ આવ્યો, એટલે આ રીતે આવ્યા છે, હજુ આના કરતાં એક સ્ટેપ એક્સ્ટ્રા છે પણ અત્યારે જરૂર નથી, એ પછી આપણે બારમાં લઈશું, કારણ કે અત્યારે બહુ બધી વસ્તુ વધી જશે, એટલા માટે આટલું ઇનફ છે, પણ આટલું વ્યવસ્થિત કરજો, વ્યવસ્થિત નોટમાં લખી લો કાર્બોક્સિલિક એસિડનું નામકરણ, અને તમે આવી રીતે આ બંધારણ લખો, નામ જાતે લખો, આવી પ્રેક્ટિસ કરો, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો તો વધારે આવડશે, ખ્યાલ આવ્યો, પણ પ્રેક્ટિસ નહીં કરો તો નહીં મેળ પડે, ખ્યાલ આવ્યો, એટલે આ રીતે વ્યવસ્થિત તમે પ્રિપેર કરો। આપણે અત્યારે આ લેક્ચરની અંદર કાર્બોક્સિલિક એસિડનું નામકરણ સુધી જોયું છે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીથી આગળ આપણે જોઈશું સલ્ફોનિક એસિડથી, ઓકે, ચાલો આટલું વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો।